હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ગુજરાત ગવર્મેન્ટે આઈટીઆઈ નું પ્રથમ રાઉન્ડ નું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. તો એને કઈ રીતે જોવું, સાથે સાથે એડમિશન લેટર કઈ રીતે ડાઉનલોડ કરો, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તો સૌથી પ્રથમ કોઈ ભી બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ત્યાં આગળ આપણે સર્ચ કરવાનું રહેશે આઈટીઆઈ. આઈટીઆઈ સર્ચ કર્યા બાદ આપણે સૌથી ઉપરનો ઓપ્શન દેખાય છે આઈટીઆઈ એડમિશન, એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે ઘણા ઓપ્શન ખુલશે, પણ આપે કેન્ડિડેટ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આપ કેન્ડિડેટ લોગિન ના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આ પેજ ને એકવાર રિફ્રેશ કરી લેવાનું રહેશે. તો પેજ રિફ્રેશ થઈ જશે તો તમારી ડિટેલમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ત્યારબાદ વિદ્યાર્થીનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો રહેશે. હું રજિસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ વિદ્યાર્થીનો ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. જન્મ તારીખ અને રજિસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ અહીં જે કેપ્ચા તમને દેખાય છે એ કેપ્ચા તમારે એન્ટર કરવાના રહેતા હોય છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ આપ નીચે લોગિન નો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. તો લોગિન ના ઓપ્શન પર ક્લિક કરશો તો આ વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન રજિસ્ટર ઈમેલ આઈડી અને રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 નંબરનો એક ઓટીપી જશે, એ તમારે દાખલ કરવાનો રહેતો હોય છે. એ 6 નંબરનો ઓટીપી આવશે ત્યાર સુધી તમારે વેઇટ કરવાનો રહેશે, ત્યાર સુધી પેજને રિફ્રેશ નથી કરવાનો. ઓટીપી આવી જાય છે ત્યારબાદ આપે 6 નંબરનો ઓટીપી એન્ટર કરવાનો રહેશે. ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી એન્ટર કરી લઉં છું. ઓટીપી 6 નંબરનો હશે એ તમારે એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ અહીં નીચે ઓપ્શન દેખાશે સબમિટ ઓટીપી. સબમિટ ઓટીપી પર ક્લિક કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો કે 9 અને 10 નંબર એમ કરીને બે નવા ઓપ્શન એડ થયા છે. એલોટમેન્ટ પ્રિવ્યૂ માટે એટલે કે તમારો ફર્સ્ટ રાઉન્ડનું એલોટમેન્ટ છે આની અંદર આપ જોઈ શકો છો, એના પર ક્લિક કરવાનું રહેશે પ્રિવ્યૂ સીટ એલોટમેન્ટ. તો આ વિદ્યાર્થીને 7મું 8મું 9મું અને 10મું બેઝ એલોટમેન્ટ કર્યું હતું, સિલેક્શન ચોઇસ ફિલિંગ આવી રીતે કરી હતી. અને આ વિદ્યાર્થીને એની ચોઇસના મુજબ એને જે ત્રીજી ચોઇસ કરી હતી એ ત્રીજી ચોઇસ આ વિદ્યાર્થીને સ્વીન ટેકનોલોજી ટ્રેડ અને આઈટીઆઈ ભિલોડાની અંદર એને એડમિશન મળ્યું છે. તો આવી રીતે આપ પણ પોતાનું જે એલોટમેન્ટ છે એ જોઈ શકો છો. સાથે સાથે હવે આ વિદ્યાર્થીને જો આ સ્વીન ટેકનોલોજી ટ્રેડ પસંદ છે અને આ વિદ્યાર્થી આ એડમિશન લેવા માંગે છે અને કન્ફર્મ કરવા માંગે છે, તો આ વિદ્યાર્થીને હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે આ વિદ્યાર્થીને પોતાનું એડમિશન લેટર ડાઉનલોડ કરીને સરકારી આઈટીઆઈ ભિલોડાની અંદર પોતાનું પેમેન્ટ કરીને અને ડોક્યુમેન્ટ જમા કરીને એ વિદ્યાર્થી પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. જો આ વિદ્યાર્થીને આ એડમિશન પસંદ નથી તો એ વિદ્યાર્થી આ એડમિશનને કેન્સલ કરીને અને બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકે છે. અને બીજા રાઉન્ડનું મેરિટ જ્યારે ડિક્લેર થશે અને બીજા રાઉન્ડની મેરિટ એને પસંદ છે તો એ બીજા રાઉન્ડની આઈટીઆઈની અંદર પોતાનું રિઝલ્ટ કન્ફર્મ કરાવી શકે છે. જસ્ટ એક્ઝામ્પલ, આ વિદ્યાર્થીને આ એડમિશન પસંદ છે, આ વિદ્યાર્થી આ એડમિશનની અંદર એડમિશન લેવા માંગે છે, ત્યારબાદ આપણે ફરીથી હોમમાં જવાનું રહેશે. હોમ પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીને અહીં એડમિશન લેટર ઓપ્શન દેખાશે. તો અહીં એડમિશન લેટર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. વિદ્યાર્થીની જન્મ તારીખ આપ જે હશે એ એન્ટર કરવાની રહેશે. જન્મ તારીખ એન્ટર કર્યા બાદ આપ અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીનો એડમિશન લેટર ડાઉનલોડ થઈ ગયો છે. આપ છે આ વિદ્યાર્થી હવે સરકારી આઈટીઆઈ ભિલોડાની અંદર એડમિશન લેવા માંગે છે, તો આ વિદ્યાર્થી આ એડમિશન લેટર લઈને ત્યાં આગળ જઈને પોતાનું ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. સાથે સાથે એડમિશન લેટર અને સાથે સાથે જેટલી ફીસ છે એ ફીસ પે કરીને એ વિદ્યાર્થી પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. આ એડમિશન લેટરને આપ જો પ્રિન્ટ કરવા માંગો છો તો તમને અહીં ઉપર ઓપ્શન દેખાશે પ્રિન્ટ પીડીએફ, એનું પીડીએફ આપ પીડીએફ વર્ઝન પણ આપ ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે આપ પોતાનો પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ ચેક કરી શકો છો અને સાથે સાથે એડમિશન લેટર ડાઉનલોડ કરીને પોતાનું રિઝલ્ટ ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે એ કન્ફર્મ કરાવી શકો છો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.